નમસ્કાર, વિઝમેનમાં તમારું સ્વાગત છે। ગેટ પાસ અને મીટિંગ કેલેન્ડર માટે વિઝિટર મેનેજમેન્ટ એપ્લિકેશન, ચાલો જાણીએ વિઝમેનમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું। વિઝમેન વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો અને તમારી બધી વિગતો નાખીને સાઇન અપ કરો। પૂરું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અને હવે તમારો પાસવર્ડ બનાવો। તેમાં ઓછામાં ઓછું એક અપર કેસ, લોઅર કેસ, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર હોવું જોઈએ। બધી વિગતો સેવ કરવા સેવ બટન પર ક્લિક કરો। એકાઉન્ટ વેરિફિકેશન માટે તમને ઈમેલ અને મોબાઈલ ઉપર ઓટીપી મળશે। ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો। જો તમને ઓટીપી પ્રાપ્ત ના થયો હોય તો કૃપા કરીને રીસેન્ડ બટન પર ક્લિક કરો। હવે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો। મેથેમેટિકલ કેપ્ચા દાખલ કરવાનું ભૂલશો નહીં। લોગિન કર્યા પછી સબસ્ક્રિપ્શન પેજની અંદર તમારી કંપનીની વિગતો દાખલ કરો। કંપનીનું નામ, કંપનીનું સરનામું, જીએસટી નંબર, કન્ટ્રી નેમ, સ્ટેટ નેમ સેવ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો। હવે તમને મહિનામાં મુલાકાતીઓ લેનારી સંખ્યાઓ અને તમારા કર્મચારીના આધારે પેકેજ પસંદ કરો। ટ્રાય કરવા માટે તમે 7 દિવસનો ફ્રી ટ્રાયલનો ઉપયોગ કરી શકો છો। ફરી એકવાર તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો એટલે એડમિન ડેશબોર્ડ ખુલશે। ડેશબોર્ડમાં રિપોર્ટ માટે વિવિધ કાર્ડ્સ અને ગ્રાફ છે। કંપનીના લોગો બદલવા માટે અને વિવિધ વિગતો ભરવા માટે પ્રોફાઇલ પિક્ચર પર જાઓ અને ફાઇલ પસંદ કરો। આ ફાઇલ 300 KB કરતાં ઓછી હોવી જોઈએ અને QR કોડ પણ ડાઉનલોડ કરી શકો છો, જેનો ઉપયોગ વિઝિટર સિસ્ટમને ટચ કર્યા વગર ચેક ઇન થવા માટે કરી શકાય છે। એડમિન સેટિંગ બદલી શકે છે। એડમિન વિઝિટરમાં વિગતો ઉમેરી શકે છે, જેમ કે તેમની ઈમેલ આઈડી, કંપનીની વિગતો, મુલાકાતીઓનો હેતુ, સરનામું, ફોટો, આઈડી। તમે ઈચ્છો તો તાપમાન નોંધી શકો છો, જો એડમિન ઈચ્છે તો વાહન નંબર જેવા વધારાની માહિતી પણ ઉમેરી શકે છે। માહિતી ઉમેર્યા પછી એક્ટિવ કરો। તેમાં તૈયાર ટેમ્પલેટ્સ છે, આનો ઉપયોગ ગેટપાસ માટે થાય છે। હવે કંપનીમાં કર્મચારીઓ ઉમેરીએ। કર્મચારી ટેબ પર ક્લિક કરો એટલે કર્મચારીઓની સૂચિ ખુલશે। હવે એડ બટન પર ક્લિક કરો, વિગતો ભરો, જેમ કે પૂરું નામ, મોબાઈલ નંબર, ઈમેલ, યુઝરનો રોલ, પાસવર્ડ બનાવો, વિભાગ, હોદ્દા અને ફોટો આઈડી એ વધારાની ફિલ્ડ છે।
પછી સબમિટ બટન પર ક્લિક કરો એટલે વિગતો સેવ થઈ જશે। તેવી જ રીતે અન્ય કર્મચારીઓની ભૂમિકા અનુસાર તેમને ઉમેરી શકો છો, જેમ કે કર્મચારીઓ, રિસેપ્શનિસ્ટ અને વોચમેનની વિગતો ઉમેરી શકાય છે। તમે કર્મચારીઓની લિસ્ટને ઇમ્પોર્ટ પણ કરાવી શકો છો। તેની માટે ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરો। પછી એક્સેલ શીટ ડાઉનલોડ કરો અને બધી વિગતો ભરો અને પછી તેને અપલોડ કરો। બધા કર્મચારીની વિગત એડ થઈ જશે। આભાર। જો તમને કોઈ સમસ્યા આવતી હોય તો તમે સ્ક્રીન ઉપર જણાવેલા ફોન નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા અમારો સંપર્ક કરી શકો છો।